હેલો ભાઈ, જય શ્રી કૃષ્ણ, કેમ છો? અરે, મારે એક તમારું કામ હતું, મારે ઈ પૂછવાનું હતું કે તમે ઓલું ઝેર મને જે આપ્યું છે ને, ઈ પાણીમાં કેટલું ઉમેરવાનું છે ઈ જરાક મને કહી દો ને. પણ એક ચમચી એ આપણું કામ તો થઈ જાય ને. એ હારું હારું વાંધો નહીં, હાલો ત્યારે. જય શ્રી કૃષ્ણ. શું મમ્મી ઝેર આપીને મનીષાને મારી નાખવા માંગે છે? હે ભગવાન, મારી મમ્મી આટલી હદ સુધી જઈ શકે છે? અત્યારે પપ્પા પણ ઘરે નથી, હું શું કરું? અરે, તું શું કામ ચિંતા કરે છે? આ દાદર ચડીને તારે ઉપર જાઉં એની કરતા હું આપી આવું અને મનીષાને થોડી વાત થઈ જાય. મમ્મી, એમાં એવું નથી, મનીષાને તાવ આવે છે ને, તેનું મોઢું બગડી ગયું છે એટલે કાંઈ ખાતી નથી. તો હું એને સમજાવીને પીવડાવીશ ને તો પી જશે. લાવો. સારું સારું જા, અને છે ને આ આખો ગ્લાસ એને પીવડાવી દેજે એટલે એને શરીરમાં સારું લાગે. સારું મમ્મી, તમે ચિંતા ના કરો, હું મનીષાને સમજાવીને આખો ગ્લાસ પીવડાવી દઈશ. જાઉં છું. આજે આ મનીષા નામનો કાંટો ઉડી જશે અને હા, મારું કામ એ થઈ જશે. કેટલા દિવસથી એનો ભાઈ આ ભારો છે ને મારા માથે મૂકીને ગયો હતો, અને સાથે એનો કાકો કામ નહીં કરાતી, કામ નહીં કરાતી, હા બધું કરાવું. લે, હું તારા માટે શરબત લાવી છું. સારું થયું તું શરબત લાવી, અવસ્થા પણ સવારથી મને પેટમાં બહુ જ પડતું હતું. આ શરબત મારા મમ્મીએ બનાવ્યું છે તારા માટે, પણ હું તને નહીં પીવા દઉં. આ કવિતા શરબત લઈને ગઈ અને અડધો કલાક થઈ ગયો, હવે તો એ ચૂડેલનું કામ તમામ થઈ ગયું હશે. લાવ ને, જઈને જરા જોઈ લો. શરબતમાં ઝેર નાખીને
કવિતાને મને પીવડાવવા માટે મોકલી હતી. કાકી, આ તમને મારી બેન એટલી બધી ખટકતી હતી કે તમે એને મારી નાખવાનો પ્રયાસ કર્યો. બેટા, મારી ભૂલ માફ કરવા જેવી તો નથી, પણ મને માફ કરી દે. કાકી, તમને મારી બેન એટલી બધી ભારે પડતી હતી તો મને એકવાર કહેવું હતું ને તો હું એને અહીંથી લઈ જા. બેન, હવે તું રડીશ નહીં, હું આવી ગયો છું ને, હવે હું તને અહીંયા એક મિનિટ પણ નહીં રહેવા દઉં. રવિ, અત્યારે ને અત્યારે તું આ મનીષાને લઈને અહીંથી વયો છે, નકર આ તારી કાકી છે ને આ મનીષાને છે ને ચેનથી જીવવા નહીં દે. ના બેટા ના, મારી એક ભૂલના કારણે મેં મારી એક દીકરીને તો કોઈ નાખી છે, હું બીજી દીકરીને કોવા નથી માંગતી. મહેરબાની કરીને મને છોડીને ન જાઓ, મને માફ કરી દો. ચાલ બેન, હવે આપણે અહીંયા નથી રહેવું, મેં શહેરમાં મકાન લઈ લીધું છે, ચાલ મારી સાથે. સંબંધો સાચવવા અઘરા નથી હોતા, પણ સંબંધોની સાથે જોડાયેલા અલગ અલગ વિચારોને સાચવવા ખૂબ અઘરા હોય છે.